नमस्कार विद्यार्थी मित्रों, हमें आ वीडियो में आपने धोरण 9 માં ગણિત માં પ્રકરણ 2 બહુપદી માં સંખ્યા 2.1 માં એક્ઝામ્પલ 2 આપણે જોઈશું. બરાબર અહીં આપ્યું છે કે નીચેનામાં x વર્ગ નો સહગુણક લખો. અહીં આપણે આપેલ બહુપદી માં x વર્ગ નો સહગુણક શોધવાનો છે. આપણે સહગુણક કોને કહેવાય એ આપણે શીખી ગયા છીએ. બરાબર કે આવું પદ હોય છે an x ની n ઘાત. બરાબર તો x ની n ઘાત નો સહગુણક શું થાય? x ની n ઘાત નો સહગુણક an છે. an ને આપણે શું કહીએ છીએ? સહગુણક કહીએ છીએ. બરાબર તો અહીં પહેલો દાખલો છે 2 x વર્ગ + x. બરાબર અહીં પહેલો દાખલો છે 2 x વર્ગ + x. અહીં આપણને x વર્ગ નો સહગુણક શોધવાનું કીધું છે. બરાબર એટલે x વર્ગ નો સહગુણક અહીં શું થશે? x વર્ગ નો સહગુણક અહીં 1 થશે. બરાબર x વર્ગ નો સહગુણક 1 છે. કશું ન આપ્યું હોય x ની બાજુમાં તો આપણે લખી દેવાનું 1. બરાબર મતલબ કે 1 ગુણ્યા x વર્ગ 1 જ થવા x વર્ગ જ થવાનું છે. બરાબર એટલે x વર્ગ નો સહગુણક 1 છે. બરાબર એના પછી બીજા નંબરમાં 2 x વર્ગ + x ઘન. બરાબર અહીં શું આપ્યું છે? 2 x વર્ગ + x ઘન. હવે એમાં આપણે x વર્ગ નો સહગુણક, તો x વર્ગ નો સહગુણક શું થશે અહીં? તો મિત્રો અહીં x વર્ગ નો સહગુણક અહીં -1 થશે. -1 છે. બરાબર -1 ગુણ્યા x વર્ગ કરીશું તો માઇનસ એક્સ વર્ગ થશે. બરાબર એ જ રીતે અહીં આગળ ત્રીજા નંબરમાં તો પાય બાય 2 એક્સ વર્ગ વત્તા એક્સ. બરાબર પાય બાય 2 એક્સ વર્ગ વત્તા એક્સ. હવે એમાં એક્સ વર્ગ નો સહગુણક, તો એક્સ વર્ગ વાળું પદ આ છે, એમાં એક્સ વર્ગ ની બાજુમાં જે સંખ્યા છે એ જુઓ તો અહીં પાય બાય 2 આપી છે. તો આપણે અહીંયા લખવાનું એક્સ વર્ગ નો સહગુણક પાય બાય 2 છે. બરાબર એ જ રીતે આગળ ચોથા નંબરમાં અહીં આપ્યું છે વર્ગમૂળમાં 2 x - 1. વર્ગમૂળમાં 2 x - 1. હવે મિત્રો અહીં જો x વર્ગ વાળું પદ જ નથી. બરાબર અહીં આ બહુપદીમાં x વર્ગ વાળું પદ છે નથી, તો આપણે ઉમેરી દઈએ આ રીતે 0x વર્ગ. બરાબર તો અહીં x વર્ગ વાળું પદ જ નથી, તો અહીં 0x વર્ગ ઉમેરીએ. બરાબર તો આ રીતે લખી શકાય. તો x વર્ગ ને 0 ગુણ્યા કોઈ પણ સંખ્યાને આપણે ગુણીએ તો એનો જવાબ 0 થશે. બરાબર તો અહીં x વર્ગ નો સહગુણક શું થશે? 0 થાય. બરાબર ઓકે. તો આ રીતે આપણે આ દાખલાઓ ગણી શકીએ. બરાબર આના પછીનો ત્રીજા નંબરનો દાખલો આગળના વિડીયોમાં આપણે ગણીશું.